યાર શિયાળા આવતાની સાથે જ છે ને ડ્રાય સ્કિનની સમસ્યા ખૂબ જ થઈ જાય છે. શું તમે પણ એ બધી વસ્તુઓ ફેસ કરો છો? તમારી પણ ડ્રાય સ્કિન થઈ જાય છે અને તમારે વધારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો પડે છે? ત્યારે આજના રિપોર્ટમાં આજે આપણે જાણીશું કે ડ્રાય સ્કિનથી તમે કઈ રીતે બચી શકો છો અને એની સાથે શું છે દાદીમાના નુસખા. ચાલો શરૂ કરીએ આપણો આજનો એપિસોડ. શિયાળામાં ચામડીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સ્કિનની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી ચામડીની આ સમસ્યાઓનો અંત લાવી શકાય છે. ત્યારે સૌથી પહેલા સમજીએ કે ઠંડીમાં ત્વચા ડ્રાય કેમ થઈ જાય છે. શિયાળાની ઋતુમાં હવાના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેના કારણે શિયાળામાં શરીરની સ્કિનમાં ભેજ ઓછો થઈ જાય છે, જેના કારણે સ્કિનમાં તિરાડો પડવા લાગે છે અને ખંજવાળ પણ આવવા લાગે છે, એવી સમસ્યાઓ ઊભી થાય છે. જ્યારે આ રૂખી હવા આપણી ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે એ આપણી ત્વચામાંથી ભેજને અબ્સોર્બ કરે છે, તેથી આપણી ત્વચા છે એ શુષ્ક બની જાય છે, જેના કારણે ડ્રાયનેસ છે એ આપણા સ્કિનમાં વધવા લાગે છે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી ચામડીની આ સમસ્યાઓનો અંત આપણે લાવી શકીએ છીએ. કઈ ભૂલોથી ડ્રાયનેસ વધે છે તેની વાત કરીએ તો ઠંડીમાં નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. જ્યારે આ ગરમ પાણી શરીરમાંથી ઇવાપરેટ થાય છે ત્યારે તે ત્વચામાંથી ભેજ ઘટે છે. ઘણા લોકો શિયાળામાં દરરોજ સ્નાન કરવાનું ટાળતા હોય છે, જેના કારણે તેમને શરીરમાં ખંજવાળ આવે છે અને તેના પરિણામથી જ ડ્રાયનેસ તેમને થાય છે. વુલન કપડાં પણ ડ્રાયનેસનું કારણ બની શકે છે. રૂમ હીટર વધુ તાપણું કરવાથી પણ ડ્રાયનેસ થતી હોય છે. ત્યારે હવે વાત કરીએ શું કરવું અને શું ન કરવું. વિન્ટર કેર પ્રોડક્ટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તમારી ત્વચાના કુદરતી ભેજને ઓછો ન કરવા માટે ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જેમાં મોઇશ્ચરાઇઝર હોય. તમારી ત્વચાના પ્રકારો અનુસાર જ તમારા મોઇશ્ચરાઇઝરની પસંદગી કરો. તમારા ત્વચા અનુસાર જ કુદરતી તેલ અને ભેજ જાળવી રાખવા માટે સક્ષમ હોવો ખૂબ જ જરૂરી છે. હવે વાત હીટરનો વધુ પડતો ઉપયોગ તમારે ટાળવો જોઈએ. શિયાળાની ઠંડીમાં હીટરની સામે જ બેસી રહેવું બધાને ગમતું હોય છે, જોકે હીટરના મશીનમાંથી નીકળતી ગરમ હવા ભેજને અબ્સોર્બ કરે છે અને તમારી ત્વચાને વધુ ડ્રાય કરે છે. પરંતુ જો તમે હીટરનો ઉપયોગ કરો છો તો રૂમમાં પાણીનો બાઉલ રાખવાનું યાદ રાખો, જેના કારણે તેનાથી તમને ફાયદો પણ થઈ શકે છે. હવે ત્રીજી કાળજી તમારે એ રાખવી છે કે ગરમ પાણીના બદલે હૂંફાળું પાણીનો ઉપયોગ તમારે વધારે કરવાનો છે. શિયાળામાં ગરમ પાણીના બદલે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જ ગરમ પાણીથી નહાવાથી તમારી જે ત્વચા છે એ ઝડપથી સુકાઈ જાય છે અને જો તમે તેને તરત જ મોઇશ્ચરાઇઝ ન કરો તો શિયાળામાં તમારી ત્વચામાં તિરાડો પડવા લાગે છે અને ડ્રાયનેસ વધી જાય છે. વધુ પડતું એક્સફોલિએટ ન કરો, એટલે ત્વચામાંથી જે ડેડ સેલ્સ છે દૂર કરવાના એક્સફોલિએટિંગ કહેવામાં આવે છે. પરંતુ આપણે તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ, કારણ કે શિયાળામાં ત્વચા પહેલાંથી જ ખરાબ હોય છે. અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ કરવાનું છે એ પૂરતું છે. રોજે નહીં કરો, રોજે જો તમે કરશો તો તમારી ત્વચા છે એ ડ્રાય વધારે થઈ જશે. અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ કરવું પડતું હોય છે, તે ત્વચાના પુનર્જીવન અને ઉત્પાદનના શોષણમાં મદદ કરે છે. જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે તો તમારી ત્વચાને હળવાશથી એક્સફોલિએટ કરો. હવે પાંચમા ટિપ્સની આપણે વાત કરીએ તો શિયાળામાં તમારે દરરોજ સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં સનસ્ક્રીનનું મહત્ત્વ પણ એટલું જ છે જેટલું ઉનાળામાં છે. સૂર્યના યુવી કિરણો વાદળોમાં પ્રવેશી શકે છે અને તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. બહાર જતાં પહેલાં તમારા શરીરના તમામ અંગો પર 15થી વધુ SPF નું સનસ્ક્રીન લગાવવાનું તમે ભૂલતા નહીં, કારણ કે એ એક નવું જીવનદાન તમારા સ્કિન માટે રહેશે અને તમારું ફેસ છે હંમેશા ગ્લોઈંગ રહેશે. એટલે આ જે નાની નાની ટિપ્સ છે જો તમે આખા વિન્ટર દરમિયાન ફોલો કરશો તો તમારી ત્વચા છે એ ખૂબ જ ગ્લોઈંગ પણ રહેશે અને હેલ્ધી પણ લાગશે. આ સાથે જ જે વિન્ટર જ્યુસ હોય છે એનો ઉપયોગ પણ તમે અચૂકપણે કરો, કારણ કે જે શિયાળા સમયે જે જ્યુસીસ અવેલેબલ હોય છે એનું સેવન આપણે વધારે કરીએ તો એ પણ આપણા સ્કિન માટે હાઇડ્રેશનનું કામ કરતું હોય છે, કારણ કે અમુક સમય બાદ આપણી સ્કિન છે એ ડિહાઇડ્રેટ થઈ જાય છે. આની સાથે સાથે ડૉક્ટર્સ એવી પણ સલાહ આપે છે કે તમારે પાણી પણ પુષ્કળ પીવું જોઈએ, પરંતુ
વોર્મ વોટર છે એનો ઉપયોગ તમારે વધારે કરવો જોઈએ. આ સાથે જ જો અન્ય બીજી કોઈ તમારી સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તો અચૂકપણે તમારે તમારા ડોક્ટર્સનો સંપર્ક કરવાનું ન ભૂલતા સૌથી પહેલાં તેમની સલાહ લેજો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.